આપણે ત્રીજું પ્રકરણ આવ્યું છે આવ્યા છીએ એમાં મેં બહુ આગળ શીખવાડી દીધું. હવે છેલ્લું કે કેટલા ચોરસ, તો આમાં આપણે એક મોટી આકૃતિ આપી હોય જુદા જુદા આકારની, મેં તમને ગઈ વખતે પણ શીખવાડ્યું. અને આ બીજું આ ચોરસ છે એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના હોય છે, બરાબર. તો હવે આ એકમ પદ્ધતિ તરીકે છે, જો આમાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14, આમ 14 અને આમ 9 છે, બરાબર. આ 9 અને આમાં 14, તો એમાં જો જુદી જુદા આકારના મેં ચોરસો દોર્યા છે, જો આમાં 1 2 3 4 4 8, એમાં 8 લીધા છે, બીમાં પણ 1 2 3 4 4 8 છે, પછી આમાં પણ 1 2 3 4 5 6 7 અને 8 આમાં પણ, એટલે એવી રીતે દરેકમાં 8 8 છે, બરાબર. એટલે આ જે છે ને ચોરસ છે એને એકમ કહીશું આપણે, બરાબર. કેવી રીતે કે જો આ અલગ આકૃતિ છે, આ પણ અલગ આકૃતિ છે, આ પણ અલગ આકૃતિ છે, આ પણ અલગ આકૃતિ, અને આ અલગ છે, આ અલગ છે, એટલે એવી રીતે પણ કુલ એકમો એના તો 8 જ છે. પણ જો સેન્ટીમીટરમાં માપવાનું કે પરિમિતિમાં માપવાનું કે, તો આ બધાનું મેં તમને ગઈ વખતે શીખવાડ્યું એવી રીતે આ અલગ અલગ રીતે લેવાનું હોય, બરાબર. આ રીતે અલગ અલગ રીતે, એટલે એ રીતે પ્રશ્ન જવાબ આપવાનો. આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16, એટલે આના 16 સેમી થાય છે, બરાબર. એવી રીતે ગોળ ફરતું પરિમિતિ આવે તો ગોળ ફરતું આ માપવામાં આવી હતી, આ ગણતરી કરી, બરાબર. આ રીતે ગોળ ફરતું માપવાનું, પણ એકમ કે કેટલી આકૃતિમાં કેટલા ચોરસ છે, આમાં પણ 8 છે, આમાં પણ 8 છે, આમાં પણ 8, ઈમાં પણ 8 છે, ઈમાં પણ 8 છે, અને એફમાં પણ 8 છે. એટલે પણ આકારો કેવા થયા, જુદા જુદા થયા. હવે કે દરેક આકૃતિમાં કેટલા ચોરસ ઢાંકેલા છે, તો કેટલા ઢાંકેલ છે મેં તમને સમજાવ્યું, 8. હવે દરેક આકૃતિનું ક્ષેત્રફળ કેટલું છે, જો પરિમિતિ આવે તો ગોળ ફરતી લેવાની, બરાબર. આપણે ગોળ ફરતી લેવાની નથી, ફક્ત એકમ અને ક્ષેત્રફળ એ બંને સરખું જ કહેવાય, એટલે કેટલા ચોરસ ઢાંકેલા છે એ પણ કહેવાય અને કેટલું ક્ષેત્રફળ છે એ પણ કહી શકાય. એટલે દરેક આકૃતિનું ક્ષેત્રફળ કેટલું છે, 8 એકમ છે. પછી દરેક આકૃતિની પરિમિતિ દરેક એટલે કે જુદી જુદી છે, આ 1 2 ની લખી છે અને આ તમારી સાથે કરવાની, આની 12 સેમી પરિમિતિ છે અને આની પણ 12 સેમી પરિમિતિ છે, બરાબર. હવે બીજી આકૃતિ છે એ તમારી જાતે સેમી ડી સી ડી ઈ અને એફ એ તમારી જાતે અહીં પરિમિતિ લખીશું, બરાબર. જો અહીં તો મેં લખ્યું જ છે, એની 12, બીની 12, સીની 14, ડીની 14, ઈની 16 અને ઈની એફની પણ 16, એટલે તમારે મેં તમને શીખવાડ્યું આ બધું ગણતરી કરી દેવાની, બરાબર. હવે કઈ આકૃતિની પરિમિતિ ઓછી છે, તો નાની આકૃતિ આપણને આ લાગે છે, લાગે છે ને, એ અને ડીની એ આકૃતિ નાની છે, એટલે પરિમિતિ કેવી કહેવાય, ઓછી છે. કારણ કે જો આ બાજુ આ આ બાજુ આ બાજુ જાય, એકમ ભલે સરખા છે પણ તેની આકૃતિમાં ફેરફાર છે. પછી બી અને એફ વચ્ચેનો તફાવત, હવે આ બી છે અને આ એફ છે, તો આને છે ને આ એફ છે એને 16 સેમી છે, શું અને બી અને એફ, તો બી અને એફ આને 16 સેમી છે અને આને 12 સેમી છે, તો કેટલો તફાવત થશે, 4 સેમીનો, કેટલો થશે, 4 સેમીનો તફાવત છે. બસ આવી આવી રીતે બધા અલગ અલગ પ્રશ્ન જવાબ હોય તો તમારે અલગ અલગ રીતે પ્રશ્ન જવાબ લખવાના, તમારે એવું ગભરાવા નહીં. કોઈ પણ આમ હાથ દોરેલો હોય એમાં અડધા ખાના, હવે જો આટલું આવતું હોય તો અડધા ખાના કહેવાય, બરાબર. અહીંથી આવી રીતે અડધા હોય, પણ આમાં આકૃતિ હોય, પાન દોરેલા હોય, પછી આવી રીતે હાથ દોરેલા હોય, તો અડધા અને ખાના આખા ખાના કેટલા છે એ તમારે ગણતરી કરીને જોવાનું, બરાબર.